જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. શ્રાદ્ધ પક્ષ એટલે ભાદરવી પૂનમ પછીના 15 દિવસનો સમયગાળો જેમાં આપણા પૂર્વજો અને પિતૃઓને યાદ કરી અને તેમની તર્પણ વિધિ કરવામાં આવે છે, તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષનું હિન્દુ ધર્મમાં આગવું મહત્વ છે. જે પૂર્વજો કે જે પિતૃઓ આપણા થઈ ગયા, જેમને લીધે આજે આપણું અસ્તિત્વ છે, જેમનો વારસો આપણને મળ્યો છે, જેમના સંસ્કાર આપણને મળ્યા છે, તેમને યાદ કરી તેમની પૂજા કરી અને તેમને પ્રસાદી ધરાવવામાં આવે છે. પ્રસાદી રૂપે એની અંદર દૂધપાક તેમજ લાડુ બનાવવામાં આવે છે. આજે આપણે દૂધપાકની રેસીપી બનાવવાના છે, જે ખાસ ટ્રેડિશનલ રીતે બનાવીશું અને સાથે એમાં થોડો ટ્વિસ્ટ આપીશું. પ્રસાદી રૂપે બનતો આ દૂધપાક વાસ તરીકે નાખવામાં આવે છે. તેમાં સૌપ્રથમ કાગડાઓને નાખવામાં આવે છે અને પછી ગાય કૂતરાનું કાઢવામાં આવે છે. તે પછી જ પ્રસાદી રૂપે ઘરના બધા સભ્યોને પીરસવામાં આવે છે. તો ચાલો બનાવીએ આ દૂધપાકની રેસીપી. દૂધપાક બનાવવા માટે આપણે અહીં એક જાડા તળિયાવાળી તપેલી લઈશું. અહીં આપણે દૂધપાક માટે દૂધને ઉકાળવાનું છે, તો તેના માટે આપણે એક મોટી અને થોડી ઊંડી એવી જાડા તળિયાવાળી તપેલી લેવાની છે. તપેલીના તળિયે આપણે અહીં ઘી લગાવી રહ્યા છે. ઘી લગાવવાથી તપેલીમાં દૂધ ચોંટતું નથી અને સાથે સાથે ઉકળીને બહાર પણ નથી આવી જતું. તમારે આ રીતે તપેલીમાં સરસ રીતે ઘી લગાવી લેવાનું છે. તપેલીની સાઈડોમાં પણ આપણે અહીં ઘી લગાવીશું જેથી દૂધ ઉકળીને બહાર ના આવી જાય. દૂધપાક બધાને ઘરે બનતો જ હોય છે, પણ બધાની રીત થોડી થોડી અલગ હોય છે. હવે આપણે તેમાં ઉમેરવાનું છે દૂધ. તો અહીં મેં ભેંસનું દૂધ લીધું છે, જે 2 લિટર છે. અહીં આપણે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરવાનો છે. તમારી પાસે ભેંસનું દૂધ ના હોય તો તમે થેલીના દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ભેંસનું દૂધ થોડું ઘાટું હોવાથી દૂધપાક ખૂબ સરસ બને છે. દૂધને હંમેશા ગાળીને જ ઉપયોગમાં લેવાનું. દૂધને હવે આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે. 5 મિનિટ પછી દૂધ ગરમ થવા લાગશે અને પછી ધીમે ધીમે દૂધ ઉકળવા લાગશે. હાલ આપણે દૂધને હલાવીને મૂક્યું છે. અહીં દૂધ ખાલી ગરમ જ થયું છે. થોડી વાર પછી દૂધ સરસ રીતે ઉકળવા લાગે ત્યારે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અહીં 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધ આ રીતે ઉકળવા લાગે છે. દૂધ જ્યારે ઉકળવા લાગે ત્યારે તેને હલાવી લેવાનું છે સરસ. દૂધ સરસ રીતે ઉકળે પછી ગેસને થોડો ધીમો કરી દઈશું અને હવે આપણે તેમાં ઉમેરવાના છે ચોખા. તો અહીં મેં 3 ચમચી જેટલા બાસમતી ચોખા ધોઈ અને પલાળી લીધા હતા. અહીં મેં બાસમતી ચોખા લીધા છે, તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. 2 લિટર દૂધની અંદર 3 ચમચી જેટલા બાસમતી ચોખા લેવાના છે. જો વધારે પડતા ચોખા ઉમેરશો તો દૂધપાકને બદલે ખીર બની જાય છે, એટલે કે ચોખાનું પ્રમાણ વધી જાય છે. ચોખા ઉમેર્યા પછી આપણે દૂધને એકવાર હલાવી લઈશું જેથી ચોખા તળિયે બેસી અને ચોંટી ના જાય. ચોખા ઉમેર્યા પછી દૂધને 2-3 વાર આ રીતે હલાવવું પડે છે, નહીં તો ચોખા ચોંટી જાય છે. ઘણા લોકો ચોખાને ઘીથી મોઈને પણ ઉમેરતા હોય છે, પણ તેનું કારણ ફક્ત એટલું જ છે કે આપણે ચોખાને દિવેલમાં મોયેલા હોય છે અને તેમાં દિવેલની સ્મેલ ના આવે, દિવેલની વાસ ના આવે, એટલા માટે તેને ઘીથી મોઈને ઉમેરવામાં આવે છે. અહીં આપણે ચોખાને સરસ રીતે ધોઈ અને પછી ઉમેર્યા છે. આ રીતે દૂધમાં ચમચો મૂકી અને તમે તેને ઉકળવા દો તો પણ દૂધ ઉભરાતું નથી. તો આપણે અહીં આ રીતે દૂધને થોડી વાર ઉકળવા દેવાનું છે. મેં કહ્યું તેમ આપણે અહીં ટ્વિસ્ટ આપી રહ્યા છે દૂધપાકને. અહીં મેં એક નોનસ્ટિક પેન લીધું છે, જેમાં આપણે 3 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને મિલ્ક પાવડરને આપણે અહીં શેકવાનો છે. અહીં અત્યારે મેં ગેસને બંધ જ રાખ્યો છે અને પેનમાં મિલ્ક પાવડર ઉમેર્યો છે. જો પહેલેથી ગેસ ચાલુ હશે તો મિલ્ક પાવડર ખૂબ જ જલ્દી બળવા લાગે છે. તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને આપણે અહીં મિલ્ક પાવડરને શેકવાનો છે. તમે ઈચ્છો તો સીધો પણ મિલ્ક પાવડર ઉમેરી શકો છો, પણ અહીં આપણે ગુલાબી દૂધપાક બનાવી રહ્યા છે તો તેના માટેની આ ખાસ પ્રોસેસ છે. જેમ જેમ તમે મિલ્ક પાવડરને શેકતા જશો તેમ તેમ તેમાં ગાંઠો થવા લાગશે. તો આપણે તેને આ રીતે મિક્સ કરીશું. અહીં હું તમને ગેસની ફ્લેમ પણ બતાવી રહી છું. આ રીતે તમારે ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. ગુલાબી દૂધપાક બનાવવા માટે દૂધને સારા એવા પ્રમાણમાં ઉકાળવો પડે છે, તો જ એનો રંગ એકદમ સરસ ગુલાબી આવે છે અને તેનું પ્રમાણ પણ એકદમ જાડું બની જાય છે. તો અહીં આપણે
ઈઝી પ્રોસેસ માટે આ ટ્વિસ્ટ આપી રહ્યા છે, જેથી આપણે દૂધને વધારે પ્રમાણમાં ઉકાળવું ના પડે અને દૂધ જાડું પણ થઈ જશે અને એનો રંગ પણ ખૂબ સરસ આવી જશે. અહીં આપણે જોઈ શકો છો તમે કે આપણો મિલ્ક પાવડર છે એ 5-7 મિનિટની અંદર શેકાઈ જાય છે. અહીં મિલ્ક પાવડરનું પ્રમાણ ખૂબ ઓછું છે એટલે તે ખૂબ ઝડપથી શેકાઈ જશે. તો અહીં દૂધપાકમાં ઉમેરવા માટે આપણો મિલ્ક પાવડર તૈયાર થઈ ગયો છે. આ રીતે શેકવાથી તેનો કાચો સ્વાદ પણ દૂધમાં નથી આવતો અને દૂધપાક ખૂબ સરસ બને છે. બીજી બાજુ આપણું દૂધ સરસ એવું ઉકળી રહ્યું છે, તો હવે આપણે તેમાં ઉમેરીશું ખાંડ. અહીં 2 લિટર દૂધની અંદર મેં લીધી છે 200 ગ્રામ જેટલી ખાંડ. તમે ગળપણ જે હિસાબથી ખાતા હોય એ હિસાબથી તમે એમાં ઉમેરી શકો છો, ઓછું કે વધતું તમારા પ્રમાણે ઉમેરી દેવું. હવે ખાંડ ઉમેર્યા પછી આપણે દૂધને ઉકળવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે તેને આ રીતે થોડું હલાવતા રહીશું. ખાંડ ઉમેર્યા પછી ખાંડનું પાણી બનવા લાગે છે અને દૂધ થોડું પાતળું થવા લાગે છે, એટલે આપણે અહીં દૂધને આ રીતે હલાવતા હલાવતા ઉકાળવાનું છે. હવે આપણે આની અંદર ઉમેરી દઈશું આપણે શેકીને રાખેલો મિલ્ક પાવડર. મિલ્ક પાવડર ઉમેરી અને એને સરસ હલાવી લેવાનું છે. દૂધ ગરમ છે એમાં મિલ્ક પાવડર ઉમેરવાથી ગાંઠા બિલકુલ પણ નથી બળતા, એટલે તમારે એની બિલકુલ ચિંતા ના કરવી. તો આપણે અહીં મિલ્ક પાવડર ઉમેરી દીધો છે. તમે જોઈ શકશો અહીંયા કે દૂધનો જે રંગ છે એ ચેન્જ થવા લાગ્યો છે અને જે આપણે ભાત ઉમેર્યા હતા તે પણ અહીં ચડવા લાગ્યા છે. અહીં 20-25 મિનિટ જેવું થઈ ગયું છે. જો તમે પહેલીવાર દૂધપાક બનાવતા હોય તો પણ જો આ રીતે દૂધપાક બનાવશો તો ખૂબ જ સરસ બનશે અને એકદમ સ્વાદિષ્ટ લાગશે. અહીં હું તમને બતાવું છું દૂધનો રંગ તમે જોઈ શકો છો, જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેનો રંગ પણ સરસ ગુલાબી થઈ જશે. ભાતને આપણે અહીં ચેક કરી લઈશું તો દાણો એકદમ સરસ ચડી ગયો છે. હવે આપણે તેમાં ઉમેરીશું બદામ. અહીં મેં બદામને પહેલેથી જ પલાળી અને તેના છોતરા કાઢી અને સમારી લીધી હતી, તો અહીં મેં 20-25 નંગ બદામ લીધી છે, સાથે 20-25 નંગ પિસ્તા લીધા છે. પિસ્તાને પણ ગરમ પાણીમાં પલાળી અને તેની છાલ ઉતારી અને સમારી લીધા છે. તો તમે અહીં જોઈ શકો છો આપણું દૂધ ઉકળી ચૂક્યું છે અને એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. જે મલાઈ આજુબાજુ ચોંટી છે તેને પણ ઉખાડી અને આપણે દૂધમાં લેતા જવાનું છે. હવે આપણે તેમાં ઉમેરીશું ચારોળી. અહીં મેં 2 મોટી ચમચી જેટલી ચારોળી લીધી છે. આ બધી જ વસ્તુ દૂધ તૈયાર થઈ જાય એ વખતે ઉમેરવાની છે. હવે આપણે અહીં ઉમેરી રહ્યા છીએ ઇલાયચી અને જાયફળનો ભૂકો. ઇલાયચી અને જાયફળનો ભૂકાની અંદર મેં અહીં ખાંડ લીધી છે. જ્યારે પણ આપણે ઇલાયચી કે જાયફળ વાટીએ તો એ અધકચરા જ વટાય છે, તો સરળ રીતે વટાઈ જાય તેના માટે મેં આમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને ઇલાયચી અને જાયફળ ઉમેર્યા છે અને મિક્સરમાં વાટી લીધું છે. જો આ ટ્રીક તમે યુઝ કરશો તો ખૂબ જ સહેલાઈથી ઇલાયચી વટાઈ જશે. અને આમ પણ આપણે ઇલાયચી અને જાયફળ મીઠાઈમાં વાપરતા હોઈએ છીએ, તેથી તેમાં ખાંડ તો આવે જ છે. અહીં આપણે દૂધને હવે 2-3 જ ઉભળા લઈશું. 2-3 ઉભરામાં આપણું દૂધ તૈયાર થઈ જશે. તો તમે અહીં જોઈ શકો છો દૂધનો રંગ કેવો બદલાઈ ગયો છે અને દૂધ ઘાટું પણ થઈ ગયું છે. ગેસને બંધ કર્યા પછી પણ દૂધને તમારે સતત હલાવતા રહેવાનું છે. આ દૂધ જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ ઘાટું વધારે થશે, તેથી બહુ વધારે પ્રમાણમાં દૂધને ઉકાળીને જાડું ના કરવું, નહીં તો ઠંડો થયા પછી દૂધપાક એકદમ જાડો રબડી જેવો થઈ જાય છે. તો અહીં આપણે ગેસને બંધ કરી દીધો છે. તમે જોઈ શકો છો દૂધપાક એકદમ સરસ બની ગયો છે. હજી પણ કામ પૂરું નથી થયું. હવે તમારે દૂધ જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી તેને હલાવી અને મિક્સ કરવાનું છે, જેથી દૂધની ઉપર મલાઈ ના બાજે. દૂધની ઉપર મલાઈ ચોંટી જશે અને આપણે એની અંદર જે પણ સૂકો મેવો ઉમેર્યો છે તે એકદમ જાડા રોટલાની જેમ થઈને ચોંટી જશે. તો ગેસ પરથી ઉતાર્યા પછી પણ તમારે દૂધને સતત આ રીતે હલાવતા રહેવાનું છે અને તેને ઠંડો કરી લેવાનો છે.
एकदम ठंडो थई जाय तेना पछी तमे तेने फ्रीजमां मूकी शको छो अने पछी तेने पीरसी शको छो। पण प्रसादीमां वास नाखवा माटे तैयार थयेल दूधपाकने तरत ज पूरी अने भात साथे उमेरवामां आवे छे अने वास नाखवामां आवे छे। तो अहीं आपणो दूधपाक ठंडो थई गयो छे। तो दूधपाक पीरसवा माटे एकदम तैयार छे। मित्रों, जो तमने आ रेसिपी पसंद आवी होय तो रेसिपी ने लाइक अने शेर जरूर थी करजो अने एक वार तमारा रसोड़े आ रेसिपी चोक्कस थी बनावजो। तो चलो आपणे दूधपाक ने पीरसी लईशुं। मित्रों, आपणो गुलाबी दूधपाक बनीने तैयार थई गयो छे, जे स्वादमां एकदम स्वादिष्ट छे अने देखावमां पण सुंदर छे। तो तमे पण आ श्राद्ध पक्षमां पितृ तर्पण माटे आ दूधपाक ચોક્કસથી બનાવજો અને તમને રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। આવજો।